તો કેશોદના બામણાસા ખેડ ગામની ઓઝત નદી કાંઠાના ખેડૂતો પોતાના પાડા બચાવવા નદીમાં પથ્થર ફેંકી દબાણ કરતા હોવાના સામા કાંઠાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. ત્યારે ઓઝત નદીમાં દબાણને લઈ બંને કાંઠાના ખેડૂતો સામસામે આવી ગયા છે. ખેડૂતોએ સિંચાઈ વિભાગને પ્રી મોન્સૂન કામગીરી કરી દબાણ દૂર કરવાની માંગ કરી છે. અમારી કોઈ પણ રજૂઆત સાંભળતું નથી. પારા તૂટે આનું મથાળ છે 100-150 કિલોમીટર લાંબુ મથાળ છે. અને જૂના જે કાર્ડ છે એ કાર્ડે સરકાર લાગવગથી ગમે ત્યાં એ બંધ ન કરી હવે સતાઈ કરી દીધા. આ ઓઝત નદીમાં બિનકાયદેસર રીતે જે અમુક ખેડૂતો દ્વારા જે પથ્થર નાખવામાં આવ્યા છે એના અવરોધના કારણે નદીનું લેવલ ઊંચું આવે અને પારા તૂટે છે. એનું કેટલું દબાણ છે બંને કાંઠા તરફ એ માર્કિંગ કરેલું છે. કોઈના મકાન આવે છે, કુવા આવે છે, તો કોઈના ખેતરો પાડા આવે છે. આ હદ નિશાન કર્યા પછી કેનું કેટલું દબાણ છે જસ્ટિફાય કરીને અમે એક રિપોર્ટ બનાવ્યો છે. એ અમે અમારી વડી કચેરીમાં મોકલો છે, એના મારફતે સરકારશ્રીમાં મોકલશું. ત્યાર પછી સરકારશ્રીમાં પરામર્શ કરીને આ બાબતે કેટલું દબાણને કઈ રીતના રિમૂવ કરવું અને બંધ પાળા સલામત કરવા એવાની કાર્યવાહી ચાલુ છે.